સમાચાર બારડોલી તાલુકામાં આવેલી શ્રી નવદુર્ગા કેળવણી મંડળ સંચાલિત જય એમ પટેલ સાર્વજનિક હાઇસ્કુલમાં ધોરણ છના બે વિદ્યાર્થીઓ હોળી નિમિત્તે એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીનો ધક્કો લાગી જતા તેને માથામાં ઇજા પહોંચતા તેનું મોત નિપજતા આરીરાટી વ્યાપી જવા પામી છે બારડોલી હનુમાન શ્રીમાં બલબીરસિંહ કુશલાહ અને તેનો પરિવાર રહે છે તેમનો દસ વર્ષનો પુત્ર વિશાલ કુશલાહ બારડોલીમાં આવેલી શ્રી નવદુર્ગા કેળવણી મંડળ સંચાલિત જે એમ પટેલ સાર્વજનિક હાઇસ્કુલમાં ધોરણ છ માં અભ્યાસ કરતો હતો આગામી દિવસોમાં હોળી તુલેટી હોવાના કારણે શાળામાં વિદ્યાર્થીઓ એકબીજા ઉપર કલર અને પાણી નાખી મસ્તી કરી રહ્યા હતા જેમાં વિશાલ કુશલાહ અને તેની સાથે અભ્યાસ કરતો અનેક વિદ્યાર્થી હોળી નિમિત્તે મસ્તી કરી રહ્યા હતા જેમાં અચાનક જ વિશાલને ધક્કો લાગી જતા તે નીચે પડી ગયો હતો માથામાં ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા શાળામાં અરરાઠી વ્યાપી ગઈ હતી આ બનાવ સંદર્ભે તેના માતા પિતાને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા પુત્રના મોતના સમાચાર સાંભળી તેમના પર આપ ફાટી ગયું હતું આ બનાવ સંદર્ભે પોલીસે દોડી આવી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પટેલ જેમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પ્રાઇમરી આચાર્ય જ્યારે અમારી સ્કૂલમાં ચોથો પિરિયડ પટ્ટ્યો હતો ને દસ ને પચીસ મિનિટ લગભગ થઈ હતી તો બે છોકરાઓ મસ્તી કરતા હતા મસ્તી કર કરીને એક છોકરો પોતાની બેન્ચ પર બેસતા ગયો અને ત્યાં પડી ગયો ને બેભાન થઈ ગયો ત્યાંથી અમે તાત્કાલિક એને દિલીપભાઈ ગયા ત્યાંથી એમણે કહ્યું દિલીપભાઈ કે સરદારમાં લઈ જવાની જરૂર છે તો અમે તાત્કાલિક ત્યાંથી સરદારમાં લઈ ગયા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યું હું ભાવુભાઈ એમ પટેલ શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરી અમારા ચોથો પીરિયડ પૂરો થયા ત્યાર પછી જે ચેન્જ થાય ટીચરો તે દરમિયાન છોકરાઓ જ્યાં નાની નાની બહારમાં હમણાં ઓળી આવી એટલે તો કરતા હોય છે અને ગમ્મટ કરતા હતા અને તેમાં એક છોકરો પડી ગયો અને પડી જતા અને હાથમાં જે બેભાન થઈ ગયો અને તાત્કાલિક એને હોસ્પિટલની અંદર લઈ ગયા અને હોસ્પિટલની અંદર એને મૃત જાહેર કરવાનું કરવામાં આવ્યો છે